સમજો અને લખો, બરાબર? આપણે આ પેજ આખું આજે પૂરું કરવાનું છે. તો ચાલો પહેલો પ્રશ્ન ઉપર આવું છું, બરાબર સમજો. સૂચના શું આપી છે? ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. તો ચિત્ર જોવાનું, ચિત્રની સહી આપ્યું છે તમને. જો સોની છે, છે એને હિન્દીમાં શું કહેવાય? સોનીને તો કે છે સુના. તો અહીંયા સુના ક્યાં લખ્યું છે? પેલી લાઈનની અંદર. તો અહીંયા રાઉન્ડ કરો, અહીંયા તમને લખ્યું એક જ છે, સુનાર. સુનાર એટલે સોની. પછી એની સામેનું જુઓ, એમાં શું છે? ગુલાબનું ચિત્ર છે ને, તો એને આપણે ગુલાબ ક્યાં ગોતવાનું છે? તો ચાલો બીજી લાઈનમાં ગુલાબ ગોતવાનું છે. તો ચાલો ગુલાબ ગોતીએ, બરાબર? સાંભળ્યું ને, ગુલાબ. તો અહીંયા લખી નાખો નામ, એનું આ જે ચિત્ર છે એનું નામ અહીંયા લખવાનું છે, ગુલાબ. લીટી એટી છે ને એની નીચે. પછી ત્રીજું ચિત્ર શેનું છે? હનુમાનનું. તો ચાલો હનુમાન ગોતી ગયો અને એની ફરતે પેન્સિલથી રાઉન્ડ કરો. અહીંયા શું લખી નાખશું? નામ હનુમાન. હનુમાન. હવે એ જો ચિત્ર શેનું છે જુઓ, તપ કરવા બેઠા છે ને ઋષિ, તો એને શું કહેવાય? મુનિ. તો આ લાઈનમાં ગોતો જે, મુનિ ક્યાં છે? તો કે છે આર્ય. તો ચાલો મુનિની ફરતે રાઉન્ડ કરી નાખો અને અહીંયા એનું નામ લખી નાખો, મુનિ. હવે એના પછીનો પ્રશ્ન છે, ખૂટતા અક્ષર લખો. ખૂટતા અક્ષર લખો એટલે શું કરવાનું? કે જે અક્ષર તમે પહેલા જો જવાબ આપેલો છે, જો પુત્ર, એક ખાનું ખાલી રાખ્યું છે, ત્રણ આપ્યો છે, તો અહીંયા શું લખશું? આના જેવું થઈ જશે, ક. કરી નાખો, કને રસવા વાળું પુત્ર થઈ ગયું. હવે અહીંયા છે ચતુર, ચ આપ્યો છે, ર આપ્યો છે, વચ્ચે નું નથી આપ્યું, તો અહીંયા વચ્ચે શું છે? તું. તો અહીં લખી નાખો ચતુર. આના જેવું જ નામ અહીંયા થઈ જવું જોઈએ. પછી છે મનું, મ આપ્યો છે, શું નથી આપ્યું? નું. ચાલો અહીંયા લખી નાખી નું, એટલે શું થઈ ગયું? આના જેવું થઈ ગયું ને. હા, પછી છે ગુલાબ. જો બધા જે નામ છે ને બધા રસવા વાળા આવ્યા છે, એટલે વિચારવાનું આવતું જ નથી કે જે રસવા વાળું છે એ જ લખેલું નહીં હોય. ગુલાબ, ગુલા ને બ આપ્યું છે, શું નથી આપ્યું? ગુલાબ. ગ ને રસવા વાળું કરી નાખો. પછી દાતુન, દા આપ્યો છે, વચ્ચે નું નથી આપ્યું, ન આપ્યો છે, વચ્ચે શું લખીશું? તું. દાતુન, દાતુન એટલે દાતણ. પછી કુલ, કુલ આપ્યો છે, ક કરી નાખો અને રસ્વ વાળો કરી નાખો. એ ગયું ને જેવું. પછી આ રીતે આખો નંબર કઈ નહીં, શબ્દ છૂટો હશે તો ચાલશે, પણ લખેલું સાચું હોવું જોઈએ. કચુઆ, ક અને આ આપ્યો છે, શું નથી આપ્યું? છું. કરી નાખો કચુઆ, કચુઆ. બે સરખા થઈ જવા જોઈએ. મધુર, તો મ વચ્ચે શું લખીશું? ધુર. હવે એના પછીનો જે પ્રશ્ન છે એ પડખે પડખે બે પ્રશ્ન છે, જો એક અને બે. તો આ જે પ્રશ્ન છે ને હું તમને કરાવું છું, બરાબર? તો જો એમાં છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો કૌંસ મેં લખી દીધા છે, ગુડિયા, ધનુષ, ફૂલ, જડી અને કુટિયા, આ એના ચિત્ર ઉપરથી એના નામ છે, બરાબર છે? તો પેલું છે મધુર, ખાલી જગ્યા તપ જા. ચિત્ર શેનું છે? ધનુષ. તો ખાલી જગ્યામાં શું લખીશું? ધનુષ. એટલે હિન્દીની માત્રા કરો, પછી ધનુષ લખો ઉધિયા લાઈનની નીચે. પછી બીજું છે મનુ, ખાલી જગ્યા તરફ જા. તો ચિત્ર શેનું છે? ઝૂંપડીનું છે ને, તો એને હિન્દીમાં શું કહેવાય? કુટિયા. કુટિયા એટલે ઝૂંપડી. એટલે હિન્દીનો માત્રા કરો, ક કરો, રસવા વાળો કરો, ટીયા, કુટિયા. હવે જો બે છે અહીંયા નથી સમાતા, મેં બે અહીંયા ભરેલા છે, તમે લાઈનમાં જોતા જાઓ. કૃણાલ, ખાલી જગ્યા દે. તો શેનું ચિત્ર છે? હિંગલીનું. તો એને હિન્દીમાં શું કહેવાય? ગોળિયા. ચાલો લખો, અહીંયા ન લખતા આવડે તો કૌંસમાંથી જોઈને લખો. હો, પછી એના પછી છે મીના, ખાલી જગ્યા છોડ. તો શું આવશે છેલ્લે? શું બાકી રહ્યું કૌંસનું? ફૂલઝડી. અહીંયા લખો ફૂલઝડી. ફૂલ ઝડી.
અહીંયા મેં તમને એક વાર કરાવું, જોઉં છું કે તમે બરાબર કરો છો, બરાબર? તો બધાએ ધ્યાન દઈ કરવાનું, કેવી રીતે કરવાનું જોવો, તમને બધાને આવડે જ છે શબ્દ, પણ એકવાર પેન્સિલ હાથમાં ઉપાડ્યા પછી એની સામેનો જે શબ્દ હોય ત્યાં જ આવી ઊભી રહેવી જોઈએ, એ પેલા ઉપાડવાની નહીં, જેથી કરીને આપણું વાક્ય સાચું હોય તો પણ ખોટું પડે નહીં. ક્યારેક કેવું થાય કે પેન્સિલ ઉપાડી લઈ મારી પાછું ચાલુ કર્યું, એમ નહીં. એકવાર જે પેન્સિલ ઉપાડો એરો કરવા માટે, તો એરો જ્યાં અડે ત્યારે જ પૂરી કરવાની, બરાબર? ચલો, અહીંયા છે ઉડાન, અહીંયા ક્યાં બસું તો આ રહ્યું, જો અહીંથી ચોક લઉં છું સીધો અહીંયા અડાડી દઉં, થઈ ગયું એક જ વારમાં. પછી છે તુલસી, તો તુલસી છે નીચે છે આના જેવું ચિત્ર અહીંયા, થઈ ગયું. પછી કુટિયા, કુટિયા ક્યાં, તો કે આ રહ્યું બીજું અહીં ત્યાં. પછી મુરલી, મુરલી ક્યાં, તો કે છેલ્લે થી બીજું એના જેવું લખેલું છે ને. પછી ઉદર, તો એ ક્યાં, તો કે અહીંયા ત્રીજું છે. પછી છે કછુઆ, તો ક્યાં છે કછુઆ, તો કે છે આ રહ્યું અહીંયાથી. હા, તમને જે રીતના સેલું પડે એ રીતના, પણ એકવાર પેન્સિલ સ્ટાર્ટ કરો તો જ્યાં એ સાચું ના હોય ત્યાં જ આવીને અટકવાનું. પછી છે બટુઆ, બટુઆ તો પેલું છે, તો શું કરશું, જે અહીંથી લઈને આમ કરીશું. જો તો આ તમારા જોડકા સાચા પડે આ રીતના જોડો. હવે એના પછીનો લાસ્ટ છેલ્લો પ્રશ્ન છે, વાક્ય વાંચો અને લખો. તો જો વાંચવામાં શું કરવાનું છે, આ પરીક્ષામાં પણ આવશે હો, કે યમુના જો ટપકા છે એને ઘાટા કરવાના, એટલે આના જેવી જ લાઈન અહીંયા થઈ જાય. બીજે નીચેના ત્રણ વાક્યો છે, એ ત્રણે ત્રણ વાક્યો તમારે તમારી જાતે લખવાના છે, પૂર્ણવિરામ કરવાનું છે, ધ્યાન દઈને અક્ષર સારા કરવાના છે, હિન્દીની માત્રા કરવાની ભૂલવાની નથી. અહીંયા આપણું 27 નંબરનું પેજ પૂરું થયું. અસ્તુ.